બિપરજોય વાવાઝોડાનો ખતરો. પોરબંદર પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ભયસૂચક 10 નંબરનું સિગ્નલ લગાવાયું. 9 નંબરનું સિગ્નલ હટાવીને 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તો આપને જણાવી દઈએ કે 5 જિલ્લામાં 9 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, તો હવે દ્વારકામાં પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તો પોરબંદર પર પણ હવે બિપરજોયનો ખતરો જોતા પોરબંદર પોર્ટ પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભયસૂચક 10 નંબરનું સિગ્નલ લગાવાયું. 9 નંબરનું સિગ્નલ જે લગાવવામાં આવ્યું હતું એ સિગ્નલ હટાવીને હવે 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તો બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ જે બિપરજોય વાવાઝોડાનો ખતરો છે અને તેની સાથે જે ભય છે તે પણ તોડાઈ રહ્યો છે. હવે ભય સૂચક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી. તેજસ, સતત ખતરો વધી રહ્યો છે, 9 નંબરનું જે સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તે હટાવી દેવામાં આવ્યું છે, હવે ભય સૂચક 10 નંબરનું સિગ્નલ. હજી અરબી સમુદ્રનું જે બિપરજોય વાવાઝોડું છે જેમ જેમ સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ જે ભય છે તે વધી રહ્યો છે. તાજેતરની તાત્કાલિક ટૂંક જ સમયની અંદર છે પોરબંદરના બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જે ભયસૂચક જે સિગ્નલ છે જેની ભારે પવન અને વરસાદ ફૂંકાવાની આગાહી છે તે દરિયા કિનારા વિસ્તારોની અંદર છે, જેને સાવચેતીના ભાગરૂપે છે તે આ સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. તો સાથોસાથ જે દરિયા કિનારાના વિસ્તારો છે તેની અંદર પણ લોકોને ન જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તો માછીમારોને પણ છે તે સંપૂર્ણપણે હાલ સતર્ક કરી દેવામાં આવ્યા છે. એટલે કે વત્સલ, જે પ્રમાણે વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે અને તંત્ર જે પ્રમાણે કામગીરી કરી રહી છે તેના ઉપરથી ચોક્કસ કહી શકાય કે જે વાવાઝોડું છે તે ક્યાંક ને ક્યાંક પોરબંદર ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે તેને 100% છે તે ક્યાંક ને ક્યાંક અસર કરશે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ વહીવટી તંત્ર પણ છે સંપૂર્ણપણે સુસજ્જ છે. તો પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા પણ આજે વહેલી સવારથી પોરબંદરની અંદર કેમ્પ કરી રહ્યા છે. આ રીતે જો વાવાઝોડો સમય જતાની સાથે એની અસર છે તે પણ વધુ જોવા મળશે. જી બિલકુલ તેજસ, માહિતી બદલ આભાર.